સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રામપુર અને વાઘપુર પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ વિભાગ દ્વારા એક બાળક એક ઝાડ અભિનય અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો, જેમાં શાળા સંકુલમાં 125 આયુર્વેદિક સહિતના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રામપુર વાઘપુર પ્રાથમિક શાળા ખાતે એક બાળક એક વૃક્ષ અભિયાન અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મીતાબેન ગઢવીના હસ્તે વૃક્ષારોપણ કરી શિક્ષણ વિભાગના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ટીકે વાઘેલાએ પણ વૃક્ષારોપણ કર્યું હતું, જ્યારે રામપુર વાઘપુર પ્રાથમિક શાળા સંકુલમાં આયુર્વેદિક સહિતના 125 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મીતાબેન ગઢવીએ બાળકોને વૃક્ષો વિશે પ્રશ્નો પૂછ્યા હતા અને બાળકોને વૃક્ષો વિશે વિસ્તૃત માહિતીગાર કર્યા હતા અને વૃક્ષો જીવનમાં જન્મથી લઈને મૃત્યુ સુધી કેવી રીતે ઉપયોગી છે તે વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તો મીતાબેન ગઢવી દ્વારા શાળામાં આવેલ પક્ષીઓ માટેના ચબૂતરામાં પક્ષીઓ માટે ચણ પણ ચબૂતરામાં નાખ્યું હતું અને પક્ષીઓને પીવા માટે પાણી પણ કુંડામાં ભર્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ટીકે વાઘેલા, સરપંચ મહેન્દ્રસિંહ રાઠોડ, ડેપ્યુટી સરપંચ આલમસિંહ રાઠોડ, એસએમસી સભ્ય દિલીપસિંહ રાઠોડ, ગામ આગેવાન મોતીસિંહ રાઠોડ, શાળાના આચાર્ય પટેલ શૈલેષકુમાર નરસિંહભાઈ તથા સારા સ્ટાફ તથા એસએમસી સભ્યો સહિત વાલીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. વૃક્ષારોપણ કરીએ છીએ અને વૃક્ષારોપણ કરવું અને પર્યાવરણનું જતન કરવું એ આપણી એક સામાજિક અને નૈતિક ફરજ પણ છે. આ વખતે જે વૃક્ષારોપણ છે એમાં થોડુંક અલગ જે છે એના વિશે કહું તો, આ વખતે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ કક્ષાએ એમ આખું જે શિક્ષણ વિભાગ છે, સમગ્ર શિક્ષણ વિભાગ મળીને આખા ગુજરાતમાં 1 કરોડ વૃક્ષો વાવશે. સાબરકાંઠાની વાત કરું તો સાબરકાંઠામાં 2,28,000 વૃક્ષો વાવવામાં આવશે. આ વખતેનું અભિયાન માત્ર વાવવું એટલા પૂરતું મર્યાદિત નથી, વૃક્ષ વાવવું અને એનું જતન કરવું, જતન કરવું એ જતન સારી રીતે થાય એટલા માટે આપણે દરેક બાળકને એક બાળ એક ઝાડ અભિયાન અંતર્ગત દરેક બાળકને એક વૃક્ષની જવાબદારી સોંપી છે કે બાળક એને વાવશે અને ઉછેરશે, વૃક્ષ મોટું થશે ત્યાં સુધી એની સાર સંભાળ પણ લેશે. એટલે બાળકોનું પણ એક પર્યાવરણ સાથે આત્મીયતા બંધાય અને વૃક્ષોનું જતન કરતા એ ખૂબ જ નાની ઉંમરથી શીખે, પર્યાવરણમાં વૃક્ષોનું શું મહત્ત્વ છે એ શીખે અને લાગણી સંબંધ બંધાય વૃક્ષો અને પર્યાવરણ સાથે, એ માટેનો આ એક ખાસ પ્રયત્ન છે. આ ઉપરાંત અમે જે આ વનીકરણ માટે અભિયાન ચલાવી રહ્યા છીએ એની એક એપ પણ મૂકવામાં આવી છે, જે અંતર્ગત કયા બાળકે કઈ શાળામાં કયું વૃક્ષ વાવ્યું એની પણ નોંધ લેવાશે છેક સુધી, અને એ વૃક્ષોમાંથી કેટલા વૃક્ષો, સામાન્ય રીતે રેશિયો એવો છે કે ભાઈ 10% વૃક્ષો જે છે વાવ્યા પછીના ઉછરે છે, બાકીના બધા ફેલ જાય છે. આ વખતે મહત્તમ પ્રયત્ન એવો રહેશે કે મેક્સિમમ આ 10%થી કરીને રેશિયો 30-40% સુધીનો વધે, જે વૃક્ષો વાવ્યા છે એ સંપૂર્ણનો ઉછેર થાય. એના માટે આ એપ મૂકવામાં આવી છે કે આજે 3 મહિના પછી, 6 મહિને, 12 મહિને એ વાવેલા વૃક્ષો કયા સ્થિતિમાં કેટલા મોટા થયા અને કેટલા વૃક્ષોને આપણે જીવંત રાખી શક્યા, એના માટે એક આખી અમે વૃક્ષોની એપ રાખી છે અને એની અંદર દરેક ફોટો અપલોડ કરવાના છે સમયાંતરે બાળકોના નામ સાથે, વૃક્ષો વાવનાર વ્યક્તિ સાથે. એટલે કે પર્યાવરણમાં માત્ર વાવીને પૂરું કરી દેવું એવું નહીં, વૃક્ષ ઉછેરાય અને ઉપયોગી થાય એના સુધીના પગલાં શિક્ષણ વિભાગ દ્વારા આ વખતે લેવામાં આવ્યા છે.